जय मामादेव तन्ना एजुकेशनल कैम्पस गोंडल थी हूँ धोरण एचकेजी नी क्लास टीचर। तो बाळको तमे आगळ वर्कशीट बुक मां शुं शीखी गया? तो के आपणे बधी एक 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 पीडीएफ जे मोकलता था तेनु वर्क आपणे शीखी गया छीए। आपणे मासिक कसोटी पण आपी दीधी छे, पण आजे हूँ तमने शीखवाडुं छुं के आपणे केवी रीतना आपणे बॉक्स मां लखवानुं छे। एवी ज रीते हवेथी तमने जे वर्क आपे छे એ બોક્સ માં એવી રીતે વર્ક કરતું જવાનું છે। તો ચલો આપણે આજે તેનો ડેમો જોઈએ। માસિક કસોટી ઓગસ્ટ જે તમે લખી ગયા આ ફક્ત ડેમા માટે જ છે। હું જે રીતે લખું છું એવી રીતે આગળ તમારે સિનિયર કેજી વર્કશીટ સપ્ટેમ્બર જે દરરોજની માટે એક 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 આપવામાં આવે છે એવી રીતે તમારે લખવાનું રહેશે। તો ચલો સૌથી પહેલા આપણે શું શીખી ગયા હતા? ગુજરાતી, અંગ્રેજી, गणित अने सामान्य ज्ञान आपणे आ तमे वर्कशीट आपी दीधेली छे। तो आपणे केवी रीते लख्युं हतुं ए जोवानुं छे। शब्द वाँचो अने लखो आपणे ऊपर नीचे टच करेलुं हतुं तो के ना, तो हवेथी तमारे ऊपर नीचे टच करीने लखवानुं छे। पेलो स्वर शुं छे? अनेकानो आ। पछी व्यंजन छे व, तो आ व शब्द बन्यो। तो आपणे लखीशुं अहीं ऊपर नीचे टच करीने आव। આ ફક્ત ડેમો જ છે જે તમે લખી ગયા છો। પછી છે સમય, ઉપર નીચે ટચ કરીને સમય। પછી બીજો પ્રશ્ન છે કે ચિત્ર ઓળખી શબ્દ લખો। તમે બધાએ શું કર્યું હતું કે આ ચિત્ર છેનું છે નળનું, તો અહીં ફક્ત ન લખ્યો હતો, કોઈએ નળ પણ લખેલું હતું। આપણે જે શબ્દ અહીં આપેલો છે એ જ શબ્દ નીચે લખવાનું છે, પણ કેવી રીતે? કે ઉપર નીચે ટચ કરીને। હવે આગળની જે પીડીએફ તમને મોકલવામાં આવે છે એમાં પણ ઉપર નીચે ટચ કરીને જ લખવાનું છે। તો આ નળનું ચિત્ર છે તો આપણે અહીં લખીશું નળ। બાદ બીજું ચિત્ર છે ખલ। આ ફક્ત ડેમો છે, તમે બધાએ આ કસોટી છે પૂર્ણ કરી ગયા છો। પછીનું ચિત્ર છે મગર। પછી છે ઘર। આપણે આવી રીતે લખવાનું હતું કલમ। હવેથી બધાએ આવી રીતે વર્ક કરવાનું છે। પ્રશ્ન ત્રણ, ખાના પૂર્તિ કરો। ક આપેલો છે, ક પછી શું આવે છે? ખ। ઉપર નીચે ટચ કરી જે મૂળાક્ષરોમાં રાઉન્ડ આવે છે એમાં આપણે ફરજિયાત કરવાના છે ગ। ઘ, ચ, છ આપેલો છે તો શું આવશે? જ અને ઝ। ચલો આ આપણે ગુજરાતીનું વર્ક પૂર્ણ થઈ ગયું। હવે અંગ્રેજીમાં આવે છે। અંગ્રેજીમાં શું છે? તો કે કેપિટલ એલ્ફાબેટની સામે સ્મોલ એલ્ફાબેટ લખો। તો ઘણા વિદ્યાર્થીઓએ શું કરેલું હતું? તો કે અહીં જે એલ્ફાબેટ છે એનો એ જ અહીં લખેલો હતો। કેપિટલ એટલે તો કે પહેલી એબીસીડી, સ્મોલ એટલે બીજી એબીસીડી। તો અહીં આપણને ડોટ ડોટ આપેલા છે, તો આપણે ડોટ ડોટ આપેલા હોય જે એલ્ફાબેટ એમાં આપણે શું કરીએ છીએ? તો કે પેન્સિલથી એ એલ્ફાબેટને સૌથી પહેલા આપણે પૂર્ણ કરીએ છીએ। ચલો આપણો આ એ એલ્ફાબેટ છે એ પૂર્ણ થઈ ગયો કેપિટલ, તો હવે આ બાજુમાં આપણે શું લખશું? સ્મોલ એલ્ફાબેટ। તો અહીં આવે છે સ્મોલ એલ્ફાબેટમાં એ આવી રીતે વચ્ચેની બ્લુ લાઇનમાં ટચ કરેલો હોવો જોઈએ। કર્યું બધાએ? જો ઉપરય નથી ગયું અને નીચે નથી ગયું, આવી જ રીતે તમારે વર્ક કરવાનું છે। હવે આવે છે બી। એકદમ નિરાતે લખતું જવાનું છે અને તમારી બુક છે એ વ્યવસ્થિત લાગવી જોઈએ, બ્લેક બ્લેક પેજ કોઈનું થવું જોઈએ નહીં। જો આપણો બી, આ કેપિટલ બી છે, આ સ્મોલ બી છે। ચલો હવે કેપિટલ સી। હવે અહીં શું લખશું? સ્મોલ સી। આગળનું વર્ક આવી જ રીતે તમારે પૂર્ણ કરવાનું છે। ચલો ફરી વખત અહીં બી આપેલો છે,
સ્મોલ બી, ચલો અહીં શું આપેલું છે, ડી. તો અહીં શું આવશે, સ્મોલ ડી. થઈ ગયો પ્રશ્ન પહેલો આપણો કમ્પ્લીટ. આવી જ રીતે વર્ક કરવાનું હતું. પછી પ્રશ્ન બે, અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો. ગુજરાતી અંક એટલે કે વન ની સામે શું આવે છે, એક. તો આપણને એક આવડે છે લખતા, હા આપણે શીખી ગયા છીએ. આ ઉપર નીચે ટચ કરીને એક લખવાનું છે. ટુ એટલે આપણે શું લખીશું, બે. થ્રી એટલે આપણે શું લખીશું, ત્રણ. ત્રણ માં રાઉન્ડ કરવાનું છે. ફોર એટલે આપણે શું લખીશું, ચાર. ફાઈવ એટલે આપણે શું લખીશું, પાંચ. તો બાળકો જોવો તો આપણું આ સરસ મજાનું પેજ લાગે છે. તો આપણે આવી જ રીતે પેન્સિલની મદદથી વર્ક કરવાનું હતું. હવે આપણે પાછળનું પેજ જોઈશું. એમાં ગણિત આપેલું છે. પ્રશ્ન પહેલો, ખૂટતા અંકો લખો. અહીં પાંચ અને નવ આપેલા છે. તો આપણને એવું લાગે કે આપણે ઉપર નીચે ટચ આમાં કેવી રીતે કરીશું, તો કઈ વાંધો નહીં. ઉપર નીચે ટચ ન થાય તો પણ આપણે સરસ મજાના અક્ષરે લખી શકીએ છીએ. રાઉન્ડ છે એટલે આપણે ઉપર નીચે ટચ કરી શકતા નથી. છ, છ પછી સાત. પણ જો કેવા સરસ મજાના અક્ષર લાગે છે, સાવ ઝીણા ઝીણા. આવા અક્ષર ન કરાય, દેખાય નહીં, દેખાય છે નથી દેખાતા. તો આપણે આઠ કેવી રીતે લખીશું, આવી રીતે આમ આઠ દેખાય છે સરસ. પછી નવ તો આપેલા જ છે, તો અહીં શું આવે છે, એકડે મીંડે દસ. દેખાય છે સરસ. હવે આપણે પ્રશ્ન બે, ચિત્ર ગણી સાચો અંક લખો. અહીં આપણને અંક આપેલો છે. શું કીધું છે, અંક લખવાનો. તો અહીં આપણે નંબર્સ લખીશું, ના. નંબર્સ ક્યાં આવે, અંગ્રેજીમાં. આ વન ટુ થ્રી ફોર ફાઈવ એ શું છે, નંબર્સ છે. પછી એક બે ત્રણ ચાર પાંચ એ શું છે, અંક છે. તો અહીં આપણને અંક આપેલા છે. તો આપણે આ જે ચિત્ર આપેલા છે એને શું કરશું, અંક દ્વારા દર્શાવીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. ફરી પાછું ચોરસ આપેલું છે. આપણે ચોરસ આપેલું છે તો શું કરશું, ઉપર નીચે ટચ. ચલો નીચે દ્રાક્ષ ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. ઉપર નીચે ટચ કરી સરસ મજાના અક્ષરે. પ્રશ્ન ત્રણ, પાછળની સંખ્યાઓ લખો. અહીં બે અને ત્રણ આપેલા છે. બે ત્રણ પછી શું આવે, ચાર પાંચ છ સાત. ગણિત આપણું પૂર્ણ થઈ ગયું. સરસ મજાના સુંદર અક્ષર વાળું દેખાય છે તમને, સરસ. પછી સામાન્ય જ્ઞાન. તો નીચેના અંગ કઈ વ્યક્તિથી સાફ કરીએ, વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે જોડો. ફરી વખત સૂચના વાંચીએ. પ્રશ્ન એક, નીચેના અંગ કઈ વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે જોડો. વાળ, આપણે વાળ વ્યવસ્થિત કોના દ્વારા કરીએ છીએ, કાસ્કા દ્વારા. તો આપણે વ્યવસ્થિત સીધી લાઈનમાં જ આપણે પેન્સિલ ચલાવવાની છે. દાંત, તો આપણે બ્રશ દ્વારા સાફ કરીએ છીએ. નાક, નાક માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, હાથ રૂમાલનો.
પછી આપણે સ્નાન કર્યું હોય તો આપણું શરીર છે તેના દ્વારા આપણે સ્વચ્છ કરીએ છીએ ટુવાલથી. વધેલા નખને આપણે સેના દ્વારા કટ કરી શકીએ છીએ નેઇલ કટરથી. તો બાળકો આપણું આ 13 અને 14 પરનું વર્ક છે એ કેવું સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું. તો તમારે હવેની જે આ બધી વર્કશીટ આવે છે એમાં પણ આપણે આવી જ રીતે લખવાનો પ્રયત્ન કરીશું, ઉપર નીચે ટચ કરીને સરસ મજાના અક્ષરે. થેન્ક યુ.